सत्तर वत्ता बे एटले ओगणीस। कुल केटली टुकड़ीओ बनशे?
આવી રહ્યા છે ટુકડી બનાવતા તે આપણે અહીંયા સરવાળો કરી ને લખશું તો 3 + 1 એટલે 4 4 + 9 એટલે 13 13 + 7 એટલે 20 ને 20 + 8 એટલે 28 કુલ 28 વિદ્યાર્થીઓ બાકી રહેશે હવે આપણે અહીંયા 10 10 ની ટુકડીઓ કેવી રીતે કેટલી બને છે તે મેળવ્યું અને કુલ વિદ્યાર્થીઓ કેટલા બાકી રહે છે ધોરણ પ્રમાણે કેટલા બાકી રહે છે તે વિગત પૂરી કરી હવે આ વિગતો જે આપણે મેળવી છે તેના પરથી આપણે અહીં આ 5 5 પ્રશ્નોના જવાબ મેળવવાના છે શોધવાના છે આટલું સમજાઈ ગયું બધાને હવે એમાં પહેલો પ્રશ્ન શું છે કે ધોરણ 2 ની 10 10 ની કેટલી ટુકડીઓ બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા તો પહેલા તમને શું કીધું ધોરણ 2 એટલે અહીંયા તમને ધોરણ આપ્યા છે એમાં બીજું ધોરણ ક્યાં છે તો કે આ રહ્યું એમાં આપણે જોવાનું છે ધોરણ 2 ની 10 10 ની કેટલી ટુકડીઓ બની તો કે 10 10 ની ટુકડી બનાવવાનું કયું ખાનું છે આ ખાનું એમાં તમારે જોવાનું છે કે બીજા ધોરણમાં કેટલી ટુકડીઓ બની છે તો તમે જોઈ શકો છો આ બીજા ધોરણમાં 10 10 ની કેટલી ટુકડી બની તો કે 4 ટુકડી જવાબ મળી ગયો આપણને હવે આગળ શું પૂછ્યું છે અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા હવે બાકી રહેતા વિદ્યાર્થીઓનું ખાનું કયું છે આ એમાં ધોરણ 2 માં કયું આવશે અને જો જે 2 ની સામે આ 1 આવે છે તો 10 10 ની ટુકડી બને છે 4 અને વિદ્યાર્થીઓ કેટલા બાકી રહે છે 1 ચાલો હવે પ્રશ્ન નંબર 2 ધોરણ 4 ની 10 10 ની કેટલી ટુકડીઓ બની ધોરણ 4 શોધવાનું છે ક્યાં છે ધોરણ 4 તો કે અહીંયા ધોરણ 4 છે એમાં 10 10 ની કેટલી ટુકડી બને છે આ ધોરણ 4 ની સામે શું છે અહીંયા 5 ધોરણ 4 માં 10 10 ની 5 ટુકડીઓ બને છે અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે તો કે ધોરણ 4 ની સામે બાકી રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 7 અહીંયા 7 લખીશું પ્રશ્ન 3 10 10 ની કુલ કેટલી ટુકડીઓ બની હવે આપણે શું આપણને પૂછ્યું છે અહીંયા 10 10 ની ટુકડીઓ છે એ 1 થી 5 એ 5 ધોરણની કુલ કેટલી ટુકડીઓ બની છે એનો આપણે અહીંયા સરવાળો કર્યો હતો ને તો આ એનો જવાબ છે કુલ ટુકડીઓ કેટલી છે તો કે 19 ત્યારબાદ પ્રશ્ન 4 10 10 ની ટુકડીઓ બનાવતા કુલ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા અહીંયા આપણે શું જોયું 10 10 ની કુલ કેટલી ટુકડી બનાવી 19 એટલે આ બધી 5 5 ધોરણની જેટલી ટુકડીઓ હતી એને આપણે સરવાળો કર્યો એટલે કુલ ટુકડીઓ મળી ગઈ હવે આપણને શું પૂછ્યું છે તો કે ટુકડીઓ બનાવતા બાકી રહેતા વિદ્યાર્થીઓની જે સંખ્યા છે તે કુલ કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે તો એ અહીંયા આપણે મેળવ્યું હતું શું હતું 28 28 વિદ્યાર્થીઓ કુલ બાકી રહે છે હવે પ્રશ્ન 5 બાકી રહેલા કુલ વિદ્યાર્થીઓની 10 10 ની કેટલી ટુકડીઓ બને સરખું સમજવાનું છે શું પૂછે છે બાકી રહેલા કુલ વિદ્યાર્થીઓ એટલે બાકી રહેતા વિદ્યાર્થીઓ છે તે કુલ કેટલા છે 28 ઈ 28 વિદ્યાર્થીઓ છે એમાંથી આપણે 10 10 ની હજી ટુકડી કેટલી બનાવી શકશું તો કે 28 એટલે 20 + 8 અહીંયા સમજો તમે 28 એટલે શું થશે 20 + 8 હવે આ 20 છે એની તમે 10 10 ની બે ટુકડીઓ બનાવશો આ પહેલી ટુકડી અહીંયા ત્રીજી ટુકડી એટલે કુલ કેટલી ટુકડી થશે 10 10 ની બે ટુકડી અને આ 28 વિદ્યાર્થીઓમાં તમે 10 10 ની બે ટુકડી બનાવશો એટલે 20 વિદ્યાર્થીઓ ની ટુકડી બનશે ને બે હવે એમાંથી બાકી હજી કેટલા વિદ્યાર્થીઓ વધશે તો કે 8 વિદ્યાર્થીઓ સમજાણું બધાને કુલ 28 વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓની ટુકડી બની ગઈ. હવે ટુકડી બનાવતા કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? તો કે 8 વિદ્યાર્થીઓ બાકી રહ્યા છે. તે અહીંયા આપણે લખી નાખ્યું છે, તો સમજી લીધું બધાએ.